ચીખલી અને ખેરગામ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘર બેઠા સારવાર મળી રહે તે માટે શારદા ફાઉન્ડેશન અને સ્પંદન હોસ્પિટલના સુવર્ણ રથનું સાંસદ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચીખલી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં લોકોને ઘર બેઠા સારવાર મળી રહે તે માટે સ્પંદન હોસ્પિટલ અને શારદા ફાઉન્ડેશન દ્વારા હરતું ફરતું દવાખાનું એટલે કે સુવર્ણ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રથથી ચીખલી અને ખેરગામ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર બેઠા સારવાર મળી રહેશે. આજે તો શિક્ષક દિન છે, 8 સપ્ટેમ્બર. સૌ શિક્ષકોને આપણે અભિનંદન આપીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટી એક નવો પ્રયોગ પણ કરે છે. સામાન્ય રીતે જેમ એજ્યુકેશન સંસ્થા ફક્ત એજ્યુકેશન આપતી હોય છે, તેમ રાજકીય પાર્ટીઓ પણ સત્તા પ્રાપ્ત કરવા માટેના જ કામો હાથ પર લેતા હોય છે. પરંતુ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એકમે અનેક નવા પ્રયોગો શરૂ કર્યા છે. એમાં શિક્ષકોને શિક્ષક હોવું કે શિક્ષક બનાવવા માટેનો એક કાર્યક્રમ પણ એમાં આપવામાં આવ્યો છે. શિક્ષક તો શિક્ષક છે જ, પણ માનસિક રીતે હવે કર્મચારી બની ગયો છે. એને એવું લાગે છે કે મારો પગાર ક્યારે વધશે, મને મોંઘવારી ક્યારે મળશે, મને રજા કેટલી મળશે, મારા અધિકારો શું હશે. તે કર્મચારી જોતો હોય છે આ બધા અધિકારો. શિક્ષક તો એજ્યુકેશન આપવાનું કામ કરતો હોય છે, અને એટલા જ માટે સમાજમાં શિક્ષકને એક વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. આજ રોજ શારદા ફાઉન્ડેશન અને સ્પંદન હોસ્પિટલ દ્વારા ચાલતું ફરતું દવાખાનું સુવર્ણ સંજીવની રથનું સી આર પાટીલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ચાલતું ફરતું દવાખાનું સુવર્ણ સંજીવની રથ ચીખલી અને ખેરગામના 89 ગામોમાં ફરીને એમાં લોકોની સેવા કરશે. એમાં ડૉક્ટર હશે, એમાં દવાઓની વ્યવસ્થા હશે, સાથે સાથે એમાં સેમ્પલ કલેક્ટ કરીને એને પ્રિઝર્વ કરવાની પણ વ્યવસ્થા હશે. આખું દવાખાનું એક એસી દવાખાનું હશે. જ્યારે આ દવાખાનું ગમે ત્યાં બી જશે તો ત્યાં આપણે બિલ્ડિંગની કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી. એની અંદર જ બધી જ સારવાર આપવામાં આવશે. કોઈને ડ્રેસિંગ કરવાનું હોય, કોઈને ટાંકા મારવાના હોય, તો એ બધી જ વ્યવસ્થા એ એક જ દવાખાનામાં આજે રાખવામાં આવી છે. સાથે સાથે ચીખલી અને ખેરગામ તાલુકામાં આ દવાખાના દ્વારા 15 દિવસ એટલે મહિનામાં 2 વાર એક ફ્રી હેલ્થ ચેકઅપ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ દવાખાના દ્વારા કોઈ પણ પેશન્ટને આગળ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે, અને જો એ પેશન્ટ સ્પંદન હોસ્પિટલમાં એડમિટ થશે તો એમને પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી સ્પંદન હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે. સાથે સાથે જેટલા દિવસે એડમિટ હોય તેટલા દિવસ જમવાનું પણ સ્પંદન હોસ્પિટલ દ્વારા વિનામૂલ્ય એને આપવામાં આવશે. એ તદઉપરાંત જે પણ ટોટલ બિલ બન્યું હશે એ બિલના 50%ની રાહત એ પેશન્ટને સ્પંદન હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે. તો આ સ્પંદન હોસ્પિટલ નો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે શારદા ફાઉન્ડેશનની સેવામાં એ પણ આજે જોડાયા છે. થેન્ક યુ વેરી મચ.